નમસ્તે મિત્રો ટેકનિકલ ખરીદ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતો રેશન કાર્ડ માટે સૌથી મોટા સમાચાર મિત્રો કાલથી મફત અનાજ મળશે એની પણ વિગતો જાણીશું મિત્રો ખરેખરની અંદર મફત અનાજ અંતર કેટલું મળશે રાજ્ય સરકારનું અનાજ તમને કયા ભાવે મળશે એની પણ વિગતો જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો વીડિયોની અંદર સૌથી પહેલાં વાત કરીશું ખેડૂતોની આશા ફટકો પડે સરકારે આ કામ કર્યું નથી મિત્રો તાજેતરમાં જે કેન્દ્ર સરકારના કેન્દ્રીય બજેટ બે હજાર ત્રેવીસનું રજૂ કરવામાં આવ્યું છું આ વખતે આ બજેટમાં સરકાર દ્વારા ઘણી મહત્વકાંક્ષી જાહેરાતો કરવામાં આવી છે તો આ સાથે જ બજેટમાં સરકારે ખેડૂતો માટે ઘણી મોટી જાહેરાતો પણ કરી છે જો કે ખેડૂતોને કેટલીક અપેક્ષાઓ હજુ પણ પૂર્ણ નથી થઈ તો મિત્રો ખેડૂતોને એક બાબતની ઘણી આશા હતી કે કેન્દ્ર બજેટમાં બે હજાર ત્રેવીસની નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે પહેલી ફેબ્રુઆરી બે હજાર જે ત્રેવીસનું રજૂ કરવામાં આવ્યું છે તો બજેટ બે હજાર ત્રેવીસ પર નિરાશા વ્યક્ત કરતા ખેડૂતોને કહ્યું છે કે સરકારે પીએમ કિસાન કાર્યક્રમ હેઠળ આવક સહાય આપ જે આપવામાં આવે છે એ અંતર્ગત જે વ્યાપકપણે અપેક્ષા વધારા છોડી દીધી છે તો મિત્રો પીએમ કિસાન વાસ્તવમાં જે બજેટ પહેલાં ખેડૂતોને પીએમ જે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોમાં જે વધારો કરવાની આશા રાખવામાં આવ્યા હતા મિત્રો તમે જાણતા છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખેડૂતોને છ હજાર મળે છે એની અંદર કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો પીએમ કિસાન યોજના તે સરકાર સમયે ખેડૂતોને રોગચાળાના આંચકા છતાં વ્યાપક અર્થવ્યવસ્થાને ટેકો આપતી વખતે સ્થિર રહેલ ક્ષેત્રના એકંદરે જે ખર્ચમાં કાપણ કરવામાં આવ્યો છે એ અંતર્ગત જે સમજાવવામાં આવ્યું છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માટે ફાળવેલી પાંચ વર્ષ માટે સૌથી ઓછી હતી એ અંગે સાહીઠ હજાર કરોડ જે હતી દમમાં જાણીએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એટલે પીએમ કિસાન એ મુખ્ય જે કેન્દ્રીય યોજના છે તો બે હજાર ઓગણીસમાં લાયક જે ખેડૂતો પરિવારો છે એમની અંદર બે હજાર રૂપિયાનો ત્રણ હપ્તા પ્રતિ એટલે કે એક વર્ષની અંદર છ હજાર રૂપિયા જે રોકડા ટ્રાન્સફર કરવામાં આવે છે તો એ અંદર બુધવારે જે કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવ્યું હતું એની અંદર નિર્મલા સીતારમણે કહ્યું છે કે સરકારે પીએમ કિસાન યોજના અંતર્ગત જે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી તો મિત્રો આગામી સમયની અંદર જે ખેડૂતો છે એમની અંદર ફેરફાર થઈ શકે છે એની અંદર જે રકમ છે એની અંદર વધુ પણ આવી શકે છે મિત્રો તમે જાણતા હશો કે રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે તો મિત્રો આની અંદર ફેબ્રુઆરી માસનો જે વિતરણ છે શરૂ થઈ ગયું છે તો મિત્રો કેન્દ્ર સરકારના જે મફત અનાજની અંદર તમને ઘઉં અને ચોખા આપવામાં આવશે તો મિત્રો એની અંદર જે ઘઉં છે બે કિલોગ્રામ અને ચોખા ત્રણ કિલોગ્રામ વ્યક્તિ રીતે આપવામાં આવશે મિત્રો રાજ્ય સરકારનું જે અનાજ અત્યારે એમાં આવી રહ્યું છે ઘણા બધા મિત્રોનો સવાલ છે કે શું રાજ્ય સરકારનો અનાજ ફેબ્રુઆરી મહિનાની અંદર આપશે કે નહીં આવે તો મિત્રો હા આવશે ઓફિસ જોયા છે તો મિત્રો એની અંદર તમને રાજ્ય સરકારનું તુવેરદાળ ચણા અને ખાંડ એ આપવામાં આવશે મિત્રો ધવું ચોખાએ જે છે એ રાજ્ય સરકારના છે એ બંધ કરી દેવામાં આવે છે તો મિત્રો ધ્યા ધ્યાન દેજો કે રાજ્ય સરકારની અંદર કઠોળ બે અને એક ખાંડ અને સાથે મિત્રો આળિયું મીઠું છે એ માત્ર આપવામાં આવશે તો મિત્રો આપણે વધુમાં જાણીએ તો મિત્રો આપણે વિડીયોની અંદર આગળ વધીએ તો મિત્રો આપણે જાણીએ સૌથી પહેલાં કે આર્થિક ભારણ જે ન હોય તેવી યોજના નવી શરત જાહેર કરવામાં આવશે મિત્રો જા તમે જાણતા હશો કે આ મહિનાની અંદર જે ચોવીસ મે ગુજરાતનું જે બજેટ છે એ ખુલ્લો મૂકવામાં આવશે એટલે કે ત્રેવીસ મેથી શરૂ થશે ચોવીસ મે જે બજેટ રજૂ કરવામાં આવશે તો મિત્રો સરકારી તિજુરી પર વધુ બોજ લાગવો યોજના પણ અમુક છે એ બંધ થશે અને અમુક યોજનાઓ છે એ પણ ચાલુ કરવામાં આવશે મિત્રો વધુમાં છે કે જે આપણે ગુજરાતની અંદર જે ડાંગ જિલ્લો છે એની અંદર લેભાગુ જે લેબર કોટ્રાક્ટ છે એમને ખેડૂતો સાથે સાત લાખની છેતરપિંડી કરી છે મિત્રો જાણતા હશો કે ગુજરાતની અંદર ઘણા બધા જે ખેડૂત પરિવારો છે એમને પીડી જે કોન્ટ્રાક્ટ હોય એ કરવામાં આવે છે મિત્રો વધુમાં જાણીએ ડાંગના જે શ્રીમજી પરિવારમાં મોટી આફત આવી પડી છે કે એ તરફ શ્રમજીવી પરિવારો મોભી મહારાષ્ટ્રમાં ગો જે ગોંધી રાખીને જે કીટની વેચી પૈસા ચૂકવ્યા છે તો મિત્રો તમે જાણતા હશો કે અત્યારે જે ખેડૂતો છે એમની કફોડી જે પરીક્ષા છે એ અંદર લેવામાં આવે છે મિત્રો તમે જાણતા હશો કે જે ખેડૂતો છે એમની જે કિટની છે એ પણ વેચી અને પૈસા આપતા હોય છે મિત્રો તમે જાણતા હશો કે જે ડાંગની અંદર લેભાગુ જે લેબર કોન્ટ્રાક્ટરો છે એને એમને સાત લાખની છેતરપિંડી કરી અને ખેડૂતોને ચૌદ શ્રમિકોને બનાવ્યા હતા બંધ તો મિત્રો આપણે વધુમાં આજે આગળ આપણે જાણીએ તો મિત્રો રેશન કાર્ડ ધારકો માટે સૌથી મોટી માહિતી મળી છે કે સરકાર પાસેથી મફત રાશન લેનાર માટે લોટરી શરૂ કરે છે અને નવો આદેશ જે સાંભળીને રેશન કાર્ડ ધારકો છે એ ખુશ થયા છે મિત્રો શું છે રેશન કાર્ડ ધારકો માટે એના વિશે માહિતી રહે જો તમારી પાસે રાશન કાર્ડ છે અને તમને તે દ્વારા સરકાર તરફથી રાશન લો છો તો સમાચાર એ માટે છે કે કેટલાક મીડિયા રિપોર્ટ અને સોશિયલ મીડિયાનો દાવો કરી રહ્યા છે કે સરકાર દ્વારા આરોગ્ય રેશન કાર્ડ ધારકો માટે સિલેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે આ સાથે જ સરકારે અયોગ્ય જે વસુલાતો કરવાનો પણ વિચાર કરે છે તમે જાણતા હશો મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા રેશન કાર્ડ ધારકો છે જે અમીર પરિવાર છે અને મફત ત્રાસ લેતા હોય તો તમારે એ સલેન્ડર કરવું પડશે તો મિત્રો સમાચાર એવા મળી રહ્યા છે કે માહિતી મુજબ આપણે વધુમાં જાણીએ કે આવા લોકો માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ને હવે અંગે તરફથી નિવે નિવેદન આવ્યું છે કે ઓર્ડર આપ્યો નથી તો મિત્રો એની અંદર આપણે જાણીએ કે યુપી સરકાર દ્વારા આવી કોઈ પણ અફવા આને લગાવવામાં આવે છે નથી અને છેલ્લા દિવસો માટે સમાચાર જે લાભાર્થી ઝડપી ફેલી રહ્યા હતા એનું જ નહીં કે કેટલાક જિલ્લાઓમાં રેશન કાર્ડ ધારકો સિલિન્ડર પણ કરવામાં આવ્યા છે એ પણ લાઈમેળ લાગે છે મિત્રો વધુમાં છે કે રેશન કાર્ડ ધારકો માટે જે અફવાને પણ પૂર્ણ વિરામ મૂકવામાં આવ્યું હતો એ અંતર્ગત મુક્તા રાજ્યના જે ખાદ્ય કમિશનર કહ્યું છે કે રેશન કાર્ડ ધારકો સમાન પ્રક્રિયા છે કે સરકાર દ્વારા સમાંતરે આ કરવામાં આવશે અને રેશન કાર્ડ ધારકો માટે અને નવી લાયકાત ધરાવતા જે સરસો સંબંધિત ભ્રામક અહેવાલ પ્રચારિત કરવામાં આવશે તમે જાણતા હશો કે જે અમીર પહેવાળો છે એમને તમે રેશન લેતા આવશો એ અંતર્ગત જે પણ જે રેશન કાર્ડ ધારકો છે અને અમીર વ્યવિવારો છે એ તમે સલેન્ડર કરી શકો છો તમારું રેશન કાર્ડ તો મિત્રો વધુમાં જાણીએ કે વધુમાં છે કે તમે જો ગરીબ પરિવારમાંથી હોય તો તમે ઈ નિર્માણ કાર્ડ અને ઈ શ્રમ કાર્ડ તમે કઢાવી શકો છો જો તમારી ઉંમરમાં આની અંદર માત્ર અઢારથી લઈને સાહીઠ વર્ષ સુધીની હોવી જોઈએ તો મિત્રો આ જે બે યોજના છે ઈ શ્રમ કાર્ડ અને એ નિર્માણ કાર્ડની અંદર ઘણા બધા લાભો મળતા હોય છે એ પણ તમે લાભ લઈ શકો છો મિત્રો વધુમાં છે ખરા અર્થમાં જે ગુજરાતની અંદર જે ખેડૂતો છે એમનું દેવું વધારે છે તો મિત્રો ગુજરાતની અંદર જે દેવાદાર ખેડૂતો છે લોન છે એ અંતર્ગત ગુજરાતની અંદર જે ખેડૂતોનું લોન માફ હોવી જોઈએ કે ખેડૂતોનું દેવું તો મિત્રો જાણતા હશો કે ચૂંટણી પહેલાં ઘણા બધા વાયદા કર્યા હતા એ અંતર્ગત અત્યારે કોઈ પણ સમાચાર જોવા નથી મળ્યા તો મિત્રો જે મહેસૂલ વિભાગ દ્વારા સૌથી મોટો આદેશ કરવામાં આવે છે કે પાંચ વર્ષ પાંચ લાખથી વધુ જે ગામતળ સીમાદળ જે વાડા કબજેદાર સરનામે કરવામાં આવશે તમે જાણતા કે સરકારી જમીન છે જેમની વાડો બાંધ્યો છે એમનું જે કાયદેસરની કાર્યવાહી કરી અને એમનો વાડો સોંપવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે જે બજેટની અંદર સૌથી મોટી વાતો છે એ અંતર્ગત તો મોબાઈલ ફોન ટીવી ઇલેક્ટ્રિક વાહનો સત્તા થશે જે કેન્દ્ર બજેટ રજૂ કરવામાં આવી છે એ અંતર્ગત તો મેં મિત્રો મહિલાઓ માટે સન્માન બચતપત્ર યોજના જાહેર કર્યું છે અને બે વર્ષ સુધી બે લાખની બચતની અંદર સાત પોઈન્ટ પાંચ ટકાનો વ્યાજ આપવામાં આવશે તો મિત્રો એમ એમ અંતર્ગત જે વ્યાજમાં એક ટકાની રાહત આપવામાં આવે છે અને પીએમ કૌશલ વિકાસ યોજના ચાર પોઈન્ટ બે શરૂ કરવામાં આવશે તો મિત્રો ડિજિલોકર અને આધાર કાર્ડને એડ્રેસ પ્રૂફ કરવામાં આવે છે મિત્રો પાન કાર્ડ પણ તમે જે એડ્રેસ પ્રૂફ તરીકે હવે જાહેર કરવામાં આવશે તો મિત્રો પીએમ આવાસ યોજના અંતર્ગત જે નેવ્યાસી હજાર જે હજાર કરોડ રૂપિયા ફાળવવામાં આવે છે જેથી જે ગરીબ પરિવારો છે એમને આવાસ મળી શકે મજૂરમાં એક આપણે માત્ર જાણીએ કે તમને હવે મફાતા પણ જે બે હજાર ત્રેવીસના એન્ડ સુધી મળશે મિત્રો આની અંદર જાણીએ કે ગુજરાતની અંદર અને પૂરા ભારતની અંદર જે એકસો સત્તાવન નર્સિંગ કોલેજો ખોલવામાં આવશે કે જેથી દીકરીઓને સૌથી વધુ ભણતર મળી શકે તો મિત્રો આથી સંપૂર્ણ માહિત જય મિત્રો વંદે માત્ર જય